નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર જય હિન્દ જય ભારત ચાલો ફટાફટ એક વખત કહી દો મને બધાને સાઉન્ડ વિડીયો પ્રોપર છે ચાલો જલ્દીથી થી કમેન્ટમાં જણાવી દો સાઉન્ડ વિડીયો ઓકે

આ લિંક ને પહોંચાડીએ એમના સુધી પણ શેર કરીએ તો એક વખત ફટાફટ પહેલા તો પોતાના ગ્રુપ સર્કલ ની અંદર આ લિંક ને શેર કરી દો કે જેથી કરીને અન્ય વિદ્યાર્થીઓ પણ કઈક સરસ રીતે સરળ રીતે અને મસ્ત રીતે કઈક ગણિત ને ભણી શકે ગણિત ને સમજી શકે કારણ કે આપણે જે છેલ્લા બે દિવસથી ભણી રહ્યા છીએ તો ચોક્કસથી તમે એટલું કામ કરીશું બરાબર સાથે સાથે વિડિયો ને લાઈક કરવાનું પણ ભૂલવાનું નથી વિડિયો ને લાઈક પણ કરી દેજો અને હજુ પણ વર્લ્ડિન બોક્સ એકેડેમીની યુટ્યુબ ચેનલને આપણે સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ પણ ચોક્કસથી કરી દેજો તો ફટાફટ જય હિન્દ જય ભારત લખી નાખો ચાલો બધા જ આવી જાઓ લેક્ચરની અંદર આપણે હવે શરૂઆત કરીએ છીએ તો પહેલાં તો મને એ જણાવી દો કે શું આ લિંક બધાએ પોતપોતાના ગ્રુપમાં શેર કરી દીધી ખરી યસ હોડી અને પ્રવાહના ટોપિક પણ આમાં આવી જ જશે ડેફિનેટલી કાંઈ આપણે બાકી રાખવાનું નથી મેહુલભાઈ ડોન્ટ વરી યસ લાઇક એન્ડ શેર કરી દેજો બધા

શેર કરી દેજો બાકી હોય તોને લાઈક કરવાનું ભૂલતા નહીં ભાઈ લાઇક પ્રૂફ પૂરેપૂરી જોઈએ છે વિડીયોની અંદર પૂરેપૂરી લાઈક હોવી જોઈએ ઠીક છે અને ચોક્કસથી એક વખત જેટલા મારી સાથે જોડાયેલા છો એક વખત એ જણાવી દો કે કયા કયા શહેરોમાંથી આપ અવેલેબલ છો એક વખત ફટાફટ મને આ કમેન્ટ્સ બોક્સની અંદર જણાવી દેજો કયા કયા શહેરથી છો આપ મને એક વખત જરા એ કહી દો

પોરબંદર હરિપુર ગીર કપડવંજ સરસ ચલો દાહોદ ભરૂચ મતલબ કે ગુજરાતના લગભગ કોઈ શહેરો હવે બાકાત નથી રહેતા મોટા ભાગના શહેરોમાંથી અલગ અલગ વિદ્યાર્થીઓ યસ ખેલાલું ગોધરાથી છો પંચમહાલથી યસ વેરી ગુડ બધાનું વર્લ્ડ ઇન બોક્સના આ યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર સ્વાગત છે તો ચાલો હવે ફટાફટ આ પ્રશ્નમાં ધ્યાન આપીએ તો આ પ્રશ્નની અંદર આપણને સૌથી પહેલા કંઈક એવી રજૂઆત કરેલી છે જેને ધ્યાનથી સમજીએ કે ભાઈ એક બસ ત્રણ કલાકમાં એકસો કિલોમીટર અંતર કાપે છે અને પછીના બે કલાકમાં કિલોમીટર અંતર કાપે છે તો બસની પ્રતિ કલાક સરેરાશ ઝડપ કેટલી ચાલો તો યસ વર્લ્ડ ઇન બોક્સ લાઇબ્રેરી નીચે સરસ તો હવે ફટાફટ બધા કમેન્ટ યસ બધા નું ખૂબ ખૂબ સ્વાગત છે ફરીથી એક વખત ચાલો તો હવે હવે આગળ આપણે કમેન્ટમાં નહીં હવે અહીંયા ભણવામાં ધ્યાન હોવું જોઈએ ચાલો તો હવે કોઈ પણ વ્યક્તિ બિનજરૂરી કમેન્ટ નહીં કરે યસ શહેરોના નામ જોયા વેરી ગુડ બધાનું ખૂબ સ્વાગત છે હવે માત્ર ને માત્ર ભણવામાં ધ્યાન હોવું જોઈએ જ્યારે જરૂર પડશે ત્યારે હું ચોક્કસ શીખીશ કે હવે કમેન્ટ કરવાની છે કારણ કે આપણે વ્યવસ્થિત રીતે ભણવાનું છે સમજવાનું છે એટલે જરા ધ્યાન આપજો અહીંયા પ્રશ્નમાં કહ્યું છે કે એક બસ ત્રણ કલાકમાં એકસો પચાસ કિલોમીટર અંતર કાપે છે અને પછીના બે કલાકમાં સાહીઠ કિલોમીટર અંતર કાપે છે તો બસની પ્રતિ કલાક સરેરાશ ઝડપ કેટલી સરેરાશ ઝડપ માટે એક સૂત્ર આપણે યાદ રાખવાનું છે સરેરાશ ઝડપ માટે એક સૂત્ર આપણે યાદ રાખીશું અને એ છે આ રીતનું કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય મતલબ સમજી તો ગયા હશો કે કોઈ નવું સૂત્ર નથી ભાઈ જે આપણે દર વખતે યુઝ કરીએ છીએ એ જ સૂત્ર યુઝ કરવાનું છે મેં પહેલાંય કહેવું તો હું હજી એ જ કહીશ કે મને અલગ અલગ પ્રકારની પેટર્નમાં અલગ અલગ સૂત્ર લેવાની કોઈ વાત કરવાની આવડતી જ નથી ભાઈ આપણે એક જ કન્સેપ્ટથી જવાનું છે ને એક જ મેથડથી જવાનું છે બરાબર કોઈ પણ જગ્યાએ કોઈ નવું સૂત્ર આપણે લેવાનું નથી ભાઈ આ જ સૂત્રથી આપણે ગણીશું ભલે પછી મને સરેરાશ ઝડપ કેમ નથી પૂછી તો જોઈ લેજો મિત્રો કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય તો ધ્યાનથી જોજો એક બસ ત્રણ કલાકમાં એકસો પચાસ કિલોમીટર તો મને પેહલા એટલો તો આઈડિયા આવે ભાઈ પચાસ કિલોમીટર છે અંતર છે તો ઓફકોર્સ મારે એકસો પચાસ કિલોમીટર અહીંયા અંતર લખવાનું થાય હવે હવે અહીંયા લખ્યું છે ત્રણ કલાકમાં તો અફકોર્સ સમય ત્રણ કલાકનો મને આપેલો છે મારે ઉપર લખવાનું છે અંતર નીચે લખવાનો છે સમયગાળો તો આમાં ત્રણ કલાકનો સમય થયો છે ત્યાર પછીનું એને કહ્યું છે કે બે કલાકમાં સાહીઠ કિલોમીટરનું અંતર તો અફકોર્સ અહીંયા સાઈઠ કિલોમીટર અંતરની જગ્યાએ આવશે અને સમયની જગ્યાએ મારે બે કલાક લખવાના થશે ટૂંકી અને ટચ વાત સરેરાશ ઝડપ એટલે એક જ લીટીમાં કહી દઉં તો કાપેલું કુલ અંતર છેદમાં લાગતો કુલ સમય ધેટ્સ ઇટ પણ એના માટે કોઈ નવી ફોર્મ્યુલા કે નવી કોઈ શોર્ટકટ આપણે યુઝ નથી કરવાની એક જ વાત એક જ વસ્તુ કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય અંતર કાપ્યું છે પેલા એટલે વન ફિફ્ટી પછી કાપ્યું છે સિક્સટી એટલે કે બેનો સરવાળો થશે અને સમયગાળો લાગેલો છે ત્રણ ને બે એટલે ટોટલ પાંચ કલાક થશે બસ હવે મારે બીજું કાંઈ નથી કરવાનું ભાઈ આનો સરવાળો બસો દસ અને નીચે છે પાંચ જેનો હું ભાગાકાર કરીશ એટલે પાંચ ચાર વીસ થાય અહીંયા એક વધે એટલે દસ થાય પાંચ બે દસ એટલે કે મારો જવાબ આવશે બેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક જે આપણો ફાઈનલ આન્સર થશે ફોર્ટી ટુ કિલોમીટર પર બરાબર છે તો ઓપ્શનની અંદર અહીંયા બાવન નહીં પણ શું હોવા જોઈએ બેતાલીસ હોવા જોઈએ જે આપણો જવાબ થશે એકસો પચાસ અને સાહીઠ નો સરવાળો બસો દસ થાય અને નીચે પાંચ છે તો આનો ભાગાકાર કરીએ તો બેતાલીસ કિમી પ્રતિ કલાક આપણો ફાઈનલ આન્સર થશે યસ ઓપ્શનમાં નથી ડેફિનેટલી નથી તો બધાને ક્લિયર છે ફટાફટે કહી દો ચાલો ડન છે આ પ્રશ્નમાં કઈ દુવિધા હોય તો મને જણાવો કે મને કહ્યું છે કે ત્રણ કલાકમાં એકસો પચાસ કિલોમીટર પછીના બે કલાકમાં સાહીઠ કિલોમીટર તો બસની પ્રતિ કલાક સરેરાશ ઝડપ કેટલી ચાલો તો હવે એક કાર્ય હું તમને આપું છું તમારે એક દાખલો ગણવાનો છે અને તમારે મને આનો આન્સર આપવાનો છે તો આ દાખલો તો આપણે ગણ્યો સરસ રીતે જોયો કે ભાઈ અંતરમાં મારે સરવાળો લેવાનો સમયમાં સરવાળો લેવાનો તો ચાલો હું અહીંયા થોડોક ફેરફાર કરીને આપને ગણવા માટે આપું છું હું અહીંયા લખું છું કે ભાઈ એક બસ ચાર કલાકમાં ચાર કલાકમાં અહિયા બસો કિલોમીટર અંતર કાપે છે ચાર કલાકમાં બસો કિલોમીટર અંતર કાપે છે અને અહિયાં લખું છું કે ભાઈ છ કલાકમાં છ કલાકમાં ત્રણસો કિલોમીટર અંતર કાપે છે તો તેની પ્રતિ કલાક સરેરાશ ઝડપ કેટલી આનો આન્સર તમારે મને કમેન્ટમાં અત્યારે જ આપવાનું છે ચાર કલાક છે બસો કિલોમીટર છે અને છ કલાક છે અને ત્રણસો કિલોમીટર છે તો આનો આન્સર આપો આની સરેરાશ ઝડપ કેટલી થશે સરેરાશ ઝડપ વિશે જણાવો જાડેજાભાઈ અત્યારે દાખલા ઉપર ફોકસ રાખીએ બાકી એ તો આપણે કરવાનું જ છે અને આપણે એ જ કરવાનું છે અને હવે આને આન્સર મને બધાએ આપવાનો છે યસ વેરી ગુડ યસ વેરી ગુડ વેરી ગુડ બધાનો જવાબ સાચો છે વેરી ગુડ પંડ્યા હિરેનભાઈ છે સંદીપ મહેશ્વરી ગાર્ગી જોશી બરાબર ઘણા બધા જ યસ વેરી ગુડ વેરી ગુડ બધાનો જવાબ બધાનો જવાબ રાઈટ છે મતલબ સ્પષ્ટ છે કે બધા ખૂબ 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 હોશિયાર છે અને હવે ભૂકા કાઢ નાખવાના છે એ વાત ફાઈનલ છે બધા જ બધા જ વિદ્યાર્થીઓનો રાઈટ આન્સર છે વેરી ગુડ મતલબ કન્સેપ્ટ હન્ડ્રેડ પર્સન્ટ ક્લિયર છે બધાનો જવાબ પચાસ રાઈટ છે કે ભાઈ મને અહીંયા ખબર પડી ગઈ કે અંતરમાં મારે લેવાનું છે બસો પછી અંતરમાં મારે લેવાનું છે ત્રણસો અને નીચે લેવાનો છે ટોટલ સમય ચાર કલાક અને છ કલાક તો સ્પષ્ટ છે કે આવશે આવશે ઉડી જશે પચાસ પ્રતિ કલાક એ આપણો રાઈટ આન્સર છે વેરી ગુડ ચાલો બધાને ખૂબ ખૂબ અભિનંદન કે બધાનો જવાબ સો ટકા સાચો છે તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ નવો પ્રશ્ન આપણી સ્ક્રીન ઉપર અહીંયા દેખાઈ રહ્યો છે જેને જરા ધ્યાનથી જોઈ લેજો

તને ને મને ભાઈ કોઈ ફરક ના પડે સમય ના આપ્યો હોય તો આપણે એટલા બુદ્ધિશાળી છીએ આપણે એટલી ખબર પડે છે કે મારે દાખલામાં કોઈ પ્રકારનું નવું સૂત્ર લેવાનું થતું નથી સૂત્ર વન એન ઓનલી આ એક જ છે ભાઈ પહેલું વહેલું અંતર છે ચારસો ને પચાસ ચાલો મારું ધ્યાન કમેન્ટ્સમાં ક્યાંય નથી એટલે બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ પૂરેપૂરું અહીંયા ના ના બોર્ડ ઠપકારવાનું ભૂલી ગયા કે શું બોટ તો અહીંયા નથી ઠપક એવું ભાઈ નહીં તરફ ડખે ચડી જાય એવું છે તંત્ર વિખાઈ જાય એવું છે ભાઈ એ તો ક્યારે ભૂલાય નહીં એ તો જે જૂની ટેવ છે પણ અહીંયા ના ઠપકરાય હું ડખો થઈ જાય બરાબર તો અહીંયા ચારસો ને પચાસ કિલોમીટર અંતર ચાલો હવે કમેન્ટમાં અહીંયા ધ્યાન આપજો ભાઈ પચાસ કિમી પ્રતિ કલાક પચાસ કિમી પ્રતિ કલાક પચાસ કિમી પ્રતિ કલાક નો અર્થ મને ખબર હોવો જોઈએ લાસ્ટ લેકચરની અંદર આપણે વગાડી વગાડીને પચાસ કિમી પ્રતિ કલાકનો એક જ અર્થ થાય એક કલાકમાં પચાસ કિલોમીટરનું અંતર કાપે છે અને હાજુ કહું ભાઈ એ તને બે રીતે બોલતા આવડવું જોઈએ એક કલાકમાં પચાસ કિલોમીટરનું અંતર કાપે છે આમ પણ તને આવડવું જોઈએ અને પચાસ કિલોમીટરનું અંતર કાપતા એને એક કલાક થાય છે એ પણ તને આવડતું હોવું જોઈએ પચાસ કિલોમીટર એક કલાક તો સો કિલોમીટર બે કલાકમાં બસો કિલોમીટર નવ કલાકમાં કાપે આ મને ખબર પડવી જોઈએ ભાઈ પચાસ કિલોમીટર કાપતા જો એક કલાક થતી હોય તો ચારસો ને પચાસ કિલોમીટર અંતર કાપતા એને નવ કલાક થાય એટલે મારે અહીંયા નવ લખવાના છે મારે અહીંયા નવ લખવાના છે ભાઈ છે છે હવે આગળ જોઈએ પછી અંતર આપ્યું કે કિલોમીટર એટલે મારે અહિયા પચાસ લખવાના પણ નીચે હું ભૂલીશ નહીં મારે સમય લખવાનો છે અને અહીંયા આપ્યું છે પચીસ કિમી પ્રતિ કલાક જો ભાઈ પચીસ કિલોમીટર કાપતા એક કલાક થાય તો પચાસ કિલોમીટર કાપતા બે કલાક થાય અને દોઢસો કિલોમીટર કાપતા છ કલાક થાય તો સ્પષ્ટ છે કે અહીંયા છ કલાક આવશે ભાઈ અને ત્યાર પછી છે અંતિમ બસો કિલોમીટર અંતર એટલે અહીંયા બસો લખવાના થશે પણ ચાલીસ કિમી પ્રતિ કલાકનો અર્થ આખા ગામને ખબર છે ચાલીસ કિલોમીટર કાપતા એક કલાક થતી હોય તો બસો કિલોમીટર કાપતા પાંચ કલાક થાય અહીંયા પાંચ આવશે અને હવે મારે એનું સાદું રૂપ આપવાનું છે હવે મારે એનું સાદું રૂપ આપવાનું છે પણ હવે અહીંયા જીવનમાં અમુકને સમસ્યાઓ બહુ છે સમસ્યાઓ બહુ છે સમસ્યાઓનો અંત જ નથી આવતો એને એ સમસ્યા છે કે બીજું બધું ગયું ઘરે સર આ નવ ક્યાંથી આવ્યા એ સમજાવવા છ ક્યાંથી આવ્યા એ સમજાવવા પાંચ ક્યાંથી આવ્યા સમજાવ તો તારે આ નવ લેવા માટે હાચું કહું ને ખરેખર ખરેખર હકીકતમાં જેટલું સાહજિક બુદ્ધિથી વ્યવહારુ બુદ્ધિથી વિચારશો ને એટલું જલ્દી ખબર પડશે હું તમને એક સીધી એક વાત સમજાવું કે ભાઈ એક વસ્તુ સમજો પચાસ રૂપિયાની આ એક પેન હોય

કિમી પ્રતિ કલાક અમારો જવાબ આવશે ચાલીસ કિમી પ્રતિ કલાક મારો જવાબ હોવો જોઈએ ધેટ સીટ મતલબ મારી પહેલા જ ઘણા બધા વિદ્યાર્થીઓનો જવાબ આવી ગયો છે મતલબ સો તમે સાચા છો ફોર્ટી કિલોમીટર પર આપણો જવાબ થશે ચાલીસ કિમી પ્રતિ કલાક આપણો જવાબ થશે જેને એક વખત ફરીથી જોઈ લેજો ટોટલ અંતર લીધું છે નીચે ટોટલ સમયગાળો લીધો છે તો ચાલો ચાલો વર્ષો પહેલા આવી ગયો જવાબ સરસ વેરી ગુડ યસ કૃપાલસિંહ સાચા તો હવે એક દાખલો તમારે ગણવાનો છે આ દાખલો મેં તમને ગણાવ્યો હવે થોડુંક તમારે મહેનત કરવાની છે મારી સાથે સાથે તમારે પણ થોડુંક અહીંયા એફર્ટસ લગાવવાના છે તો હું એક દાખલો તમને અહીંયા ગણવા માટે આપું છું એ દાખલો તમે તમારી જાતે ગણજો હું અહીંયા ટૂંકમાં લખી દઉં છું હું ટૂંકમાં રકમ લખી દઉં છું તો જરાક ફટાફટ આન્સર આપજો તમે આટલું બધું લોંગમાં નથી લખતો શોર્ટ એન્ડ સ્વીટ નેવું કિલોમીટર પછી પછી આપણે લખીએ તો કે ભાઈ સો કિલોમીટર અંતર સો કિલોમીટર અંતર વીસ કિમી પ્રતિ કલાક વીસ કિમી પ્રતિ કલાક અને ત્યાર પછી ત્યાર પછી આપણે લખીશું દોઢસો કિલોમીટર અંતર કિમી પ્રતિ કલાક ચાલો આનો જવાબ કદાચ મતલબ કે અપૂર્ણાંકમાં આવી શકે અપૂર્ણાંકમાં આનો જવાબ આવી શકે તો તમારે ખુદથી ગણવાનો છે મને ખાલી ફ્રેક્શનમાં ભલે આન્સર આવે ફ્રેક્શનમાં તો ફ્રેક્શનમાં કહી દો પોઈન્ટમાં લઈ આવવાની જરૂર નથી યસ બે હાજર બાવીસ કોન્સ્ટેબલમાં પૂછેલો ક્વેશ્ચન એના જેવો જ છે સેમ ટુ સેમ બરાબર અહીંયા પરીક્ષા લક્ષિત પ્રશ્નો લીધેલા છે ચાલો હવે દરેક વ્યક્તિનો આન્સર મને કમેન્ટમાં મળવો જોઈએ ભલે મારે આન્સર પોઈન્ટમાં નથી જોતો અપૂર્ણાંક આપજો પણ આનો આન્સર કેટલો આવે જણાવો

જયરાજસિંહ દરબાર સાચા છો તમે પરમાર કૃપાલસિંહ તમારો જવાબ સાચો છે યસ બાંભણિયા ભાઈ તમારો આન્સર બી સાચો છે જાડેજા અમરદીપસિંહ તમારો જવાબ સો ટકા સાચો છે પોઈન્ટમાં તમે લાવ્યા છો યસ ગાર્ગી તમારો જવાબ બી સાચો છે પાયલ પટેલ પ્રેમ આહિર યસ વેરી ગુડ વિજય પટેલ મેહુલભાઈ યસ વેરી ગુડ બરોબર છે જોશી ચિંતનભાઈ તમે પણ સાચા છો યસ પ્રશાંત યાદવભાઈ તમે એપ્રોક્સ લાવ્યા છો બાવીસ બરોબર છે બાવીસ પોઈન્ટ સમથિંગ આવે મેવાડા ગોવિંદ તમારો જવાબ નથી ખ્યાલ આવતો મને યસ બાકી બધાનો જવાબ સાચો છે તો અહીંયા વેરી ગુડ સોરી ઓકે ભૂલથી ટાઈપ થઈ ગયું ઓકે વિજયભાઈ વાંધો નહીં ઓકે ડન છે ચાલો તો બધા બધાનો જવાબ રાઈટ છે મતલબ સ્પષ્ટ છે કે હવે અહીંયા રહેલા મારી સાથે જોડાયેલા તમામ વિદ્યાર્થીઓને હન્ડ્રેડ કન્સેપ્ટ ક્લિયર છે ભાઈ

ત્રણસો ચાલીસ ના છેદમાં પંદર ત્રણસો ચાલીસ ના છેદમાં પંદર પણ મિત્રો વાત સાચી છે પણ નો ડાઉટ જવાબ આપણો આવી ગયો છે પણ મારા મત પ્રમાણે મારા મત પ્રમાણે પરીક્ષાના દ્રષ્ટિકોણથી હું વિચારું અગર જવાબ પોઈન્ટમાં નથી ચાલો પોઈન્ટમાં બધાનો જવાબ સાચો છે સો ટકા પણ અગર હું પરીક્ષાના દ્રષ્ટિકોણથી વિચારું તો ત્રણસો ચાલીસ ના છેદમાં પંદર ઓપ્શનમાં ખરેખર તો નહીં હોય તમારો જવાબ સાચો છે ડેફિનેટલી સાચો છે કારણ કે આના બંનેના પાંચથી છેદ ઉડે છે એટલે ખરેખર એક્ઝામના ના દ્રષ્ટિકોણથી જો તો મારે આના પાંચ થી છેદ ઉડાડવા પડે તો અહીંયા પાંચ છ ત્રીસ એટલે કે અડસઠ ના છેદ માં ત્રણ આ પ્રોપરલી ખબર પડવી જોઈએ બરાબર તો આ રીતનો જવાબ આવશે મેં છેદ ઉડાડ્યા છે તો મારો જવાબ ખરેખર સિક્સટી એટ બાય થ્રી હોય ત્રણસો ચાલીસ ના છેદમાં પંદર સાચો જ છે ડેફિનેટલી પોઈન્ટ વાળાનો જવાબ સો ટકા સાચો પણ અગર મારે ક્યારેક એવું પણ બને છે કે એક્ઝામમાં ઓપ્શન અપૂર્ણાંકમાં આપ્યા હોય તો હું હંડ્રેડ પર્સન્ટ શ્યોર છું કે ત્રણસો ચાલીસ ના છેદમાં પંદર નહીં જાય પા કારણ કે છેદ ઉડતા હોય તો છેદ ઉડાડેલો જ જવાબ આપણને આપેલો હોય ધેટ સીટ તો ચાલો ડન છે બધાને ક્લિયર છે એક વખત બધાને ક્લિયર હોય તો ફટાફટ થંભ આપી દો પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધી રહ્યા છીએ કારણ કે હવે ત્રીજો પ્રશ્ન આપણી સ્ક્રીન ઉપર અહીંયા દેખાય ચાલો ત્રીજા પ્રશ્નની અંદર આપણને એવું કહ્યું છે કે એક બસ સાઠ કિમી પ્રતિ કલાકની ઝડપે અમદાવાદથી રાજકોટ જાય છે તથા ચાલીસ કિમી પ્રતિ કલાક ની ઝડપે થી અમદાવાદ પરત આવે છે તો બસ ની સરેરાશ ઝડપ કેટલી ચાલો સરસ ઓકે તો અહીંયા સૌથી પહેલા તો આવી કોઈ રકમ જોવે કે ભાઈ બસ સાઠ કિમી પ્રતિ કલાકની ઝડપે અમદાવાદ થી રાજકોટ જાય છે અને ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે રાજકોટ થી અમદાવાદ પરત આવે છે તો બસ ની સરેરાશ ઝડપ શોધો એટલે તરત જ તરત જ યસ વિશાલભાઈ તમે એવું હોય તો એક વખત ફરીથી રિફર કરી લેજો કારણ કે નવા નવા પ્રશ્નો ઘણા બધા છે ઘણા બધું સારું કન્ટેન્ટ મારે તમને આપવું છે એટલે એવું હોય તો વિડીયો તમે ફરીથી જોઈને થોડુંક રિફર કરી લેજો બરાબર છે છતાંય આપણે પ્રયત્ન કરીશું ભરપૂર કે બધાને આરામથી આવડી જાય ચાલો ફટાફટ અહીંયા ધ્યાન આપજો હવે કમેન્ટ્સમાં ધ્યાન નહીં ભાઈ આયા ધ્યાન આપજો અહીંયા લખ્યું છે સાઈઠ કિમી પ્રતિ કલાકની ઝડપે અમદાવાદ થી રાજકોટ જાય અને રાજકોટ થી અમદાવાદ ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે આવે એટલે વાહનની કે બસ ની સરેરાશ ઝડપ શોધો એટલે તરત જ એક જાદુગર જાગે કે અમે અમે માં પેલા સાહેબ હતા ને એને અમને શીખવાડ્યું હતું તીન સેકન્ડ માં સોલ્વ કીજીએ પાંચ સેકન્ડ માં સોલ્વ કીજીએ અને અમને એક મસ્ત ટ્રીક શીખવાડી હતી કે આવો દાખલો હોય ને ત્યારે આમ કરી નાખો સૂત્ર શીખવાડ્યું અને અને સૂત્રમાં પછી એવો જાદુ ગોટે ચેડો હોય કે સર સૂત્ર છે ને અમને એવું શીખવાડ્યું હતું અમારા સાહેબે અમારા તીન સાહેબે કે ભાઈ કંઈક આવું કંઈક સૂત્ર હતું કે ટુ એક્સ વાય પછી થોડીક પછી યાદ આવે ના ના હોય આમ નહોતું આમ નહોતું આ તો આમ હતું એક્સ પ્લસ વાય છેદમાં એક્સ વાય પછી બિચારો બહુ મથે તોય ભેગું ન થાય પછી કે ના ના આમ નહીં હોય આમ હશે પણ અંધારું થઈ ગયું ભાઈ જવાબ લઈ આવતા લઈ આવતા તારી પાસે સમયની એક મર્યાદા છે ત્રીસ સેકન્ડમાં જવાબ લેવાનો છે આવા ધંધા કરીશું તારું ભેગું નહીં થાય એટલે ચોખીન ચટજ વાત હું આવી કોઈ શોર્ટ ફોર્મ્યુલામાં હું માનતો નથી ભાઈ ચોખ્ખી વાત બરાબર આપણે સીધી ને સિમ્પલ કન્સેપ્ટ કરવાની છે જે વાત છે એ જ વાત કાયમ રહેશે કે એક જ સૂત્ર છે ભાઈ આ જીવન આ એક જ સૂત્ર રહેશે ઝડપનું આ એક જ સૂત્ર છે પછી બસ હોય ટ્રેન હોય સાપેક્ષ ઝડપ હોય સરેરા ઝડપ હોય બોટ હોય જેને જે આપવું હોય આપે એક જ અજર અમર સૂત્ર છે તે લખ્યું ને બીજા કોઈ પ્રકારના નવા ગતકડા ક્યાંય કરવા થતા નથી બરાબર ભલે કોઈ કરતા હોય તો ખોટા નથી હું કોઈનો વિરોધ નથી કરી રહ્યો પણ પરિસ્થિતિઓ શું એ જ સમજાઈ કે ભાઈ જે શોર્ટ લાગુ લાગુ પડતી હોય ને ત્યારે પડે હવે અહીંયા મારે આ કરવાનું છે ભાઈ તો હવે એક દુવિધા છે કે સર એ તો ઠીક ચાલો આપણે કરશું પણ અહીંયા અંતર તો આપ્યું નથી અંતર નથી આપ્યું તો અંતર આપણે ધારી લેવાનું છે સાઠ કિમી પ્રતિ કલાક અને ચાલીસ કિમી પ્રતિ કલાક અહીંયા મારે અંતર ધારવાનું છે ભાઈ અંતર ધારવાનું છે ધારવાનો એક જ નિયમ છે અહીંયા જ્યારે ક્યારેય પણ હું આખા ગણિતમાં હજી જે નવા નવા હોય જેને ન ખબર હોય સાંભળી લેજો જ્યારે હું આ વાક્ય બોલું ને કે આપણે અહીંયા ધારવાનું છે નો જવાબ એક જ યાદ રાખજો મજા આવે નહી ધારવાનું તમને મજા આવે ધારવાનું પણ એટલો નિયમ યાદ રાખજો કે ધારણા પણ એવી કરવી કે જેમાં આપણું બધું કઈક ભેગુંય થવું જોઈએ ભાઈક ને ધારણા એવી કરવી કે જેમાં કઈક આપણું ભેગું થવું જોઈએ આન્સર આવવો જોઈએ આન્સર તો ગમેય ધારશો આવશે અંતર તમારે સો ધારવું હોય તો ધાર લેવાનું હજાર ધારું હોય તો ધાર લેવાનું દોઢસો ધાર હોય ધાર લેવાનું બસો ધાર હોય ધાર લેવાનું પણ આચું કહું ને આનું અંતર ધારા એકસો ને વીસ કારણ કે ચાલીસ અને સાહીઠ નો લસા કાઢશો ને એટલે એકસો ને વીસ કિલોમીટર અંતર આવશે તો આ આપણને ધારવું સરસ પડશે રાઈટ ને આ આપણે ધારવું સરળ પડશે કે એકસો ને વીસ કિલોમીટર હજી મારી વાત સમજી લેજો આ રિયલમાં અંતર નથી આ ખાલી મેં ધારેલું અંતર છે અને એના માટે ગૂગલ મેપમાં જઈને સર્ચ કરવાની જરૂર નથી કે રાજકોટથી અમદાવાદ કેટલા કિલોમીટર દૂર છે બસો કિલોમીટર દૂર છે એ તારે સંશોધન નથી કરવાનું ભાઈ ત્યાં કોઈ આપણે કંઈ પેપરમાં કોઈ શહેરોના નામ આ ને આ નહીં હોય એટલે આપણે કોઈ રિયલ કિલોમીટર નથી લખવાના આ આપણે આપણું એક ઇમેજિનેશન લખીએ છીએ આપણે ધારેલા કિલોમીટર લખીએ છીએ તો એ મજા આવે એ તમે લખી શકો તો હાલમાં મેં આનો લસા કાઢ્યો છે એકસો વીસ કિલોમીટર તો મિત્રો જરા જોઈ લેજો હવે જ્યારે જાય છે ને ભાઈ ત્યારે એકસો ને વીસ કિલોમીટરનું અંતર કાપે છે જ્યારે જાય છે ત્યારે એકસો વીસ કિલોમીટરનું અંતર કાપે છે અને હવેનો જવાબ તમારે આપવાનો છે હવેનો આન્સર તમારો તમારો વારો છે કમેન્ટ માટે તૈયાર થઈ જજો ભાઈ એ જાય છે ત્યારે એની સ્પીડ સાઈઠ કિમી પ્રતિ કલાક છે સાઈઠ કિમી પ્રતિ કલાકનો એક જ અર્થ થાય સાઈઠ કિલોમીટર કાપતા એક કલાક થાય છે તો એકસો વીસ કિલોમીટર કાપતા કેટલા આવશે હા એ બસો પચીસ જ છે ને અફકોર્સ એ તો મને ખ્યાલ જ છે રાજકોટથી અમદાવાદનું ડિસ્ટન્સ કેટલું છે બરાબર તો અહીંયા કિલોમીટર કિલોમીટરનું અંતર કાપતા જો કલાક થતી હોય તો એકસો વીસ કિલોમીટરનું હા એનો પણ આન્સર આપી દો યસ અનિરુદ્ધભાઈ એ બધો હમણાં આન્સર આપી દો દોચો ધારીએ તો હું થાય ને હો ધારીએ તો હું થાય બધું કહી દઉં પેલા આનો આન્સર તમે મને આપી દો ચાલો બધા ફટાફટ સાઠ કિલોમીટર એક કલાકમાં કપાતું હોય તો એને પહેલા ડિસ્ટન્સ છે એકસો ને વીસ કિલોમીટરનું કાપ્યું છે તો ફટાફટ ચાલો બધાનો જવાબ આવી જ ગયો છે વેરી ગુડ વેરી ગુડ ચાલો સરસ બે કલાક થાય આખા ગામને ખબર પડી ગઈ હવે તો જગ જાહેર થઈ ગયું કે ભાઈ આ દાખલા આપણને આવડે બરાબર સરસ વેરી ગુડ તો હવે પાછો બીજી કમેન્ટ માટે તૈયાર થઈ જાજો ભાઈ બીજી કમેન્ટ માટે તૈયાર થઈ જાજો રીટર્ન માં પણ એને અંતર તો 120 જ કાપ્યું પછી ન્યા કોઈ અદ્ભુત સંશોધન નત કરવાના કે જતો આ જતી વખતે 120 કિલોમીટર અને રીટર્ન માં કઈક શોર્ટકટ માં આવી છે એવું કાઈ તારે સંશોધન નત કરવાનું ભાઈ અંતર એટલું જ આપ જતી વખતે 120 તો રીટર્ન માં 120 જ આવ બરાબર અને હવે જો રિટર્નમાં એની સ્પીડ ચાલીસ કિલોમીટર કાપતા એક કલાકનો સમય લાગતો હોય તો રિટર્નમાં છો વેરી ગુડ બધા ખૂબ એક્ટિવ છો બધાના આન્સર ફટાફટ આવે છે મતલબ ચોખ્ખો છે કે ભાઈ મારી અમે બધા તેજસ્વી તારલાઓ બેઠા છે ને જે જગમગવાના છે એમાં કોઈ શંકાને સ્થાન નથી બરાબર તો વેરી ગુડ બધાનો રાઈટ આન્સર છે ત્રણ છે

ચાલો ડન છે ભાઈ બધાને ક્લિયર છે ભાઈ હવે થોડી ઘણી યસ યસ અઠાવન નહીં અઠાવન નહીં ભાઈ મુકેશભાઈ હવે અહીંયા થોડી ઘણી જે દુવિધાઓ છે એનું આપણે થોડુંક સમાધાન કરી લઈએ ચાલો બરાબર હવે ધ્યાન આપજો હવે મારું કમેન્ટમાં ધ્યાન નથી એટલે હવે અહીંયા બધા ધ્યાન આપજો તમારો બધાનો આન્સર આવી ગયો છે એટલે હવે હું અહીંયા મારી વાત કરું છું

એકસો વીસ ને બદલે જોજો બધા ધ્યાનથી જોજો એટલે ખબર પડી જાય તમને કે ગણિતને કેમ ભણવાનું છે ગણિતને કઈ રીતે સમજવાનું છે એની વાત એ રીતે કોઈ જાતના બંધનમાં રાખીને ગણિત નહીં ભણાય આ પેલી પેલો નિયમ કે ભાઈ ત્યાં ભાઈ આમ જ કરવું પડે એવું કોઈ વસ્તુ નથી મજા આવે ને એમ ગણવાનું પણ એટલું યાદ રાખજો કે આપણે આપણે હું ઘણીવાર ક્લાસમાં આ વસ્તુ કહેતો જાઉં છું ઘણી વખત હું ક્લાસમાં કહેતો હોઉં છું કે ભાઈ ધારણા પણ કરતા આવડવી જોઈએ ધારણા પણ કરતા આવડવી જોઈએ કે આપણે નાના હતા પાંચમા છઠ્ઠા ધોરણમાં પાંચમા છઠ્ઠા ધોરણમાં આપણે ભણતા હતા યસ યસ અરવિંદભાઈ વેલકમ ગુજરાતી કે ભાઈ ત્યારે આપણે પાંચમા છઠ્ઠામાં નિબંધ આવતો કે ભાઈ જો હું વડાપ્રધાન હોઉં તો ત્યારે ધારણા કરતા અને જે પાના ભરતા કે વડાપ્રધાન હોય તો આમ કરના ખુ તેમ કરના ખુ વગેરે 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 પછી જેમ જેમ મોટા એમ ખબર પડી વડાપ્રધાન તો દૂરની વાત છે તલાટી મંત્રી કે કોન્સ્ટેબલ કે પીએસઆઈ બની જાય એટલે આપણે આપણી જિંદગી સુધરી જાય અને એ આપણને ખબર પડી ગઈ તો ધારણા પણ કરતા આવડવી જોઈએ અહીંયા એ પણ એ પણ મહત્વનું છે તો હવે સમજો અહિયાં અંતર મારે કેવી રીતે ધારવું કે જેથી કરીને મને સમય ઈઝીલી મળી રહે અહીંયા સમયનો જવાબ મને ઈઝીલી મળી રહે હવે સમજો આખી વાતને અહિયાં માની લો કે હું સો કિલોમીટર ધારું છું હું સો કિલોમીટર ધારું છું શું લાગે છે જવાબ નહીં આવે મેં પહેલા એકસો ને વીસ ધારેલું હતું ધારેલું જ હતું હોય યાદ રાખજો એ લસા ભલે લીધો તો પણ ધારેલું જ હતું એ ધારણા જ હતી પણ એ ધારણા પ્રોપર હતી હવે હું સો કિલોમીટર ધારીશ ને એટલે અહીંયા પરસેવો પડી જાય જવાબ આવશે હો ભાઈ જવાબ આવશે જ ગણિત છે આ યાદ રાખજો તમે ગમે તેમ કરો આન્સર આવે પણ એ જવાબ લઈ આવવા માટે એક પ્રોપર પદ્ધતિ હોય ને તો કામ આસાન થાય બાકી આની અંદર કિંમત મૂકો ચાલો ભાઈ અહીંયા આવશે સો કિલોમીટર અંતર અને હવે તમે મને કહેજો જરાક તમે મને કહેજો ભાઈ આ ચાલીસ કિલોમીટર પેલા અહીંથી શરૂઆત કરીએ અહીંથી શરૂઆત કરીએ ચાલીસ કિલોમીટર કાપતા એક કલાક થાય ચાલીસ કિલોમીટર કાપતા એક કલાક થાય ચાલીસ કિલોમીટર કાપતા એક કલાક થાય તો સો કિલોમીટર કાપતા કેટલા ટાઈમ લાગે પાકિસ્તાન સે વિડીયો દેખ રહ્યા બહોત બઢિયા બહુત બઢિયા પાકિસ્તાન ને બોલના હિન્દુસ્તાન જિંદાબાદ ચાલો હવે અહીંયા ધ્યાન આપીટર ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપ છે તો અહીંયા સો કિલોમીટર જેટલું અંતર કાપે છે તો અઢી કલાક લાગે એટલે આમાં તો આનંદ આવ્યો ચાલો અહીંયા અઢી આવ્યું અહીંયા અઢી આવ્યું હવે અહીંયા તો ભલે અઢી કલાક આવ્યું પણ હવે અહીંયા અઢી હવે અહીંયા અહીંયા પછી ભેગું થવું જોઈએ આઠ કિલોમીટર કાપતા કલાક થાય છે તો હો કિલોમીટર કાપતા કેટલો સમય લાગે એના માટે ભવ્ય કાર્યક્રમ સાઈડમાં માં જઈને આયોજિત કરવો પડશે લખવું પડશે મારે આ રીતે કિલોમીટર કાપતા સાઠ કિલોમીટર કાપતા એક કલાક થાય છે એક કલાક તો સો કિલોમીટર કાપતા કેટલો સમય લાગે એટલે કે સો ના છેદમાં સાઠ ઝીરો ઝીરો કટ થાય બે થી ઉડાડો એટલે પાંચના છેદમાં ત્રણ આવે પાંચના છેદમાં ત્રણ આવે અને અહીંયા સો આવશે જો જો હવે બધું ભયાનક ભયાનક શરૂ થશે યાદ રાખજો હવે બધું ડેન્જર ડેન્જર આવશે કે સો વત્તા સો અહીંયા મેં લીધા છે અઢી કલાક પેલા મેં આ લખ્યું છે એકચુઅલી ચાલીસ કિલોમીટરમાં એક કલાક તો એસી કિલોમીટરમાં બે કલાક પાછળ વધેલી વીસ કિલોમીટરમાં અડધો કલાક સરેરાશ ઝડપ એટલે ખૂબ જ અગત્યનો ટોપિક ધ્યાનથી સમજી લેજો ભાઈ આના દાખલા વારંવાર પૂછાયા છે તમે ક્લાસ થ્રી અપર ક્લાસ થ્રી જીપીએસસી વન ટુ કોઈ પણ પરીક્ષાનો પેપર ઉપાડીને જોઈ લેજો સરેરાશ ઝડપના દાખલા તમને મળશે

આ આ ત્રણ અહીંયા સરવાળો બસો થાય અહીંયા સાઈડમાં લખું જોઈ જરા આ આ છેદમાં એટલે બે પોઈન્ટ પાંચ એટલે પચીસ ગણો ને થોડી વાર પચીતેરી પંચોતેર એટલે સાત પોઈન્ટ પાંચ થયા અને સાત પોઈન્ટ પાંચમાં પાંચ ઉમેરું છું જોઈ લેજો ધ્યાનથી આનો આની સાથે ગુણાકાર થાય સાત પોઈન્ટ પાંચ થાય એમાં પાંચ ઉમેરવું એટલે બાર પોઈન્ટ પાંચ અને છેદમાં કેટલા છે ત્રણ અને હવે છેદનો છેદ અંશમાં જાય એટલે બસો ગુણ્યા ત્રણ એટલે છસો છેદમાં બાર પોઈન્ટ પાંચ એટલે એકસો પચીસ અહીંયા દસ ત્રણ છેદનો છેદ અંશમાં જાય એટલે છસો આનો મેં દૂર કર્યો છે એટલે દસ અને હવે હું આના છેદ ઉડાડીશ પચીસ પંચા એકસો પચીસ પાંચ બે દસ અને અહિયાં પચીસ બે પચાસ અહીંયા કેટલા વધશે દસ એટલે સો થશે પચીસ ચોક્સો ચોવીસ ગુણ્યા બે એટલે કે અડતાલીસ કેમી પ્રતિ કલાક છે જવાબ તો આવી ગયો પણ ગયો સીધી વાત છે બરાબર તો અહીંયા એક વાત તો કન્ફર્મ થઈ ગઈ એક વાત કન્ફર્મ થઈ ગઈ કે ભાઈ આપણે અહીંયા આપણે અહીંયા વ્યવસ્થિત રીતે યસ વ્યવસ્થિત રીતે એક પર્ટિક્યુલર મેથડ થી જ આપણે ગણવાનું છે એટલે હું અહીંયા લસા લઈશ એ મારા માટે આસાન થઈ જશે મારે લસા લેવો જ એ વેલકમ ચાલો ચિંતા ના કરો હજી એક દાખલો છે જેના જેવું જેમાં આપણો જવાબ આ રીતે શુભમન ગિલ એમને વાહ એક વ્યક્તિ એક પર્વત પર ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે ચડે છે તથા એટલું જ અંતર કાપીને કિમી પ્રતિ કલાકની ઝડપે ઉતરે છે તો તેની સરેરાશ ઝડપ કેટલી ભાઈ ભાઈ જો એક વસ્તુ સમજી લેજો એ રાજકોટથી અમદાવાદ એક પર્વત ચડે લોજિક તો હરખું જ આવે તમારે પેલા અંતર લેવાનું હોય ઝડપ બરાબર ઝડપ બરાબર અહીંયા ફોર્મ્યુલા આપણને ખબર જ છે હવે આપણે સૂત્ર તો યાદ રહી ગયું છે કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય અહીંયા મજા એ વાતની આવી ગઈ કે એક જ સૂત્રથી કરવાનું એક એક જ જ આપણે કરવાનું છે આપણો જવાબ બરાબર એટલે સો હા યસ બરોબર છે એટલે એ તો સ્વાભાવિક રીતે તકલીફ પડે પેલી મેથડ જ સારી છે યસ ઓફકોર્સ યસ ડેફિનેટલી એટલે મેં પહેલાં એ જ સમજાવ્યું તમને કે એક પર્ટિક્યુલર મેથડ થી કરશો ને તો તમારું કામ આસાનીથી થશે બરાબર બાકી ગમે તે ધારો ભાઈ જવાબ તો આવે જ પણ જવાબ આવે એનો અર્થ એવો થોડી જ મજૂરી કરી જવાબ લઈ આવીએ બરાબર તો અહીંયા પણ એ જ કરવાનું છે કે ચોવીસ કિમી પ્રતિ કલાક અને કિમી પ્રતિ કલાક ચાલો ફટાફટ મને કહી દો એક વખત મારે અંતર ધારવું છે અંતર ધારવા માટે મારા માટે આસાન શું રહે મારે શું કરવાનું રે આ બંનેનો લસા કાઢવાનો થાય ને ભાઈ લસા કેટલો આવશે એ મને ખાલી કહી દો આમ ચોવીસ અને છત્રીસ નો લસા કેટલો આવશે આપણે એવી સંખ્યા ધારવાની છે કે ચોવીસ અને છત્રીસ બંનેના ઘડિયામાં આવે બોતેર રાઈટ છે

પણ એની સ્પીડ છે છત્રીસ કિલોમીટર પ્રતિ કલાક મતલબ ચોખ્ખો છે છત્રીસ કિલોમીટર કાપતા એક કલાક થાય તો બોતેર કિલોમીટર કાપતા બે કલાક થાય રાઈટ અને હવે હું આનું સાદુ રૂપ આપીશ આનો સરવાળો એકસો ને ચુમ્માલીસ અને એના છેદમાં કેટલા આવશે પાંચ કોઈ પણ સંખ્યાના છેદમાં જયારે પાંચ હોય કોઈ પણ સંખ્યાના છેદમાં જયારે પાંચ હોય તો ભાગ્યાકાર કરવો હોય તો છૂટ છે કોઈ ઇશ્યુ નથી પણ બેટર પ્લાન એ છે કે ઉપર નીચે બેયને ડબલ કરી નાખો ઉપર નીચે બેયને ડબલ કરી નાખો એટલે ઉપર થઈ જશે બસો અઠ્યાસી છે દસ એટલે કે અઠયાવીસ પોઇન્ટ આઠ તમારા મના ઘણા બધા મિત્રોનો આન્સર સાચો છે અઠયાવીસ પોઈન્ટ આઠ છે એ રાઈટ આન્સર થશે બરાબર તો એ ઓફકોર્સ પરફેક્ટ આન્સર છે તો આશા રાખું છું કે તમને હવે ખબર પડી ગઈ હશે ચોક્કસથી ખબર પડી ગઈ હશે કે મારે એક પર્ટિક્યુલર મેથડથી જ દાખલો ગણવાનો છે રાઈટ ને તો વ્યવસ્થિત રીતે મારે પર્ટિક્યુલર મેથડ થી દાખલો ગણવાનો છે મારે પહેલા અંતરને ધારી લેવાનું છે ભાઈ અંતર ધારવા માટે એવી સંખ્યા એવો આંકડો ધારીએ કે જે બંનેના ઘડિયામાં આવે અને બંનેના ઘડિયામાં આવે એવી રકમ એટલે એનો લસા ધેટ્સ ઇટ એનો લસા 72 છે તો મારે અહીંયા લખવાનું થાય 72 ઉપર ચડતી વખતે ત્યારે એની સ્પીડ છે 24 ની ત્યારે ત્રણ કલાક થાય અને ઉતરે છે ત્યારે ત્યારે અંતર પણ સ્પીડ છે એની એટલે કે એને બે કલાક થાય અને પછી એનું સાદુપ આપ્યું એટલે અઠ્યાવીસ આઠ આપણો જવાબ છે તો ચાલો આમાં કોઈને કંઈ પ્રશ્ન નહીં હોય એવી આશા રાખું છું તો નવા પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ ક્વેશ્ચન નંબર 5 તમારી સામે છે જરાક ધ્યાનથી જોજો હા ક્વેશ્ચન વાંચીને અહીંયા તરત જ દેખાય છે કે એક વ્યક્તિ કોઈ ચોક્કસ અંતનું વનઅપોન થ્રી એકના છેદમાં ત્રણ ત્રીજા ભાગનું અંતર પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પછીનું એકના છેદ ત્રણ એટલે ત્રીજા ભાગનું અંતર ત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે અને બાકીનું વનઓપોન થ્રી અંતર ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે કાપે છે તો તેની સરેરાશ ઝડપ કેટલી તો તેની સરેરાશ ઝડપ કેટલી અહીંયા ત્રણ ઝડપ આવી એટલે અહીંયા તરત જ આ ટુ આજે આજે ટુ ટુ એક્સ વાય છેદમાં એક્સ પ્લસ વાય વાળા જે હોય ને ભાઈ એ અહીંયાથી વિખાઈ જાય બરાબર ત્રણ ઝડપ આવે એટલે ભેગું થવાનું બંધ થઈ જાય પાછો તરત જ પહેલા પહેલા યુટ્યુબ વાળા સાહેબનો વિડીયો જોવો પડે કે અમારા સાહેબે કીધું હતું કે જો બે ઝડપ હોય ને તો જ આ સૂત્ર ચાલે બે ઝડપ હોય ને તો જ આ સૂત્ર ચાલે આમ હોય ને તો જ આમ થાય આમ હોય તો તો ન થાય તો એના માટે શું આવે તો એનું નવું સૂત્ર આવે

ત્રીસ કિમી પ્રતિ કલાક અને ચાલીસ કિમી પ્રતિ કલાક મારે આનો એલસીએમ એટલે કે લસા લેવાનો છે ભાઈ આનો લસા લેવાનો છે પંદર અને ત્રીસ નો લસા ત્રીસ જ થાય અને ત્રીસ અને ચાલીસ નો લસા એકસો ને વીસ થાય પંદર ત્રીસ અને ચાલીસ ત્રણ સંખ્યાનો લસા એકસો ને વીસ થાય આગળ એકાદા લેક્ચરની અંદર આનો લસા કેમ ઇઝી ગોઈંગ નીકળશે એ પણ આપણે ચર્ચા કરીશું બરાબર લસાની પણ હું માહિતી આપીશ પણ હાલ પૂરતું એટલું યાદ રાખીએ કે પંદર અને ત્રીસ નો લસા ત્રીસ થાય અને ત્રીસ અને ચાલીસ નો લસા એકસો ને વીસ થાય તો મારે પહેલું કામ એ કરવાનું છે કે અંતર તરીકે એકસો ને વીસ કિલોમીટર મારે ધારી લેવાના છે આ ક્યાંથી આવ્યા ભાઈ તો કે આ લસા લઈને આ લસા આવેલા છે એકસો ને વીસ ચાલો હવે બધાનું ધ્યાન અહીંયા હો ભાઈ હવે કમેન્ટમાં કોઈનું ધ્યાન નહીં માત્ર અહીંયા ધ્યાન હોવું જોઈએ ભાઈ પહેલા ત્રીજા ભાગનું અંતર પછી ભાગનું પછીનું ત્રીજા ભાગનું અંતર તો મેં લસા લઈ લીધો છે એકસો ને વીસ કિલોમીટર તો જો ભાઈ પહેલું ત્રીજા ભાગનું એ કેટલું એકસો વીસ ત્યારે એની સ્પીડ કેટલી પંદર કિલોમીટર એક કલાકમાં કાપે છે પંદર કિલોમીટર એક કલાકમાં કાપે છે એક કલાકમાં હોય તો એકસો ને વીસ કિલોમીટર આઠ કલાકમાં થાય કારણ કે પંદર અઠા એકસો વીસ જ્યાં જી કે બુદ્ધિ નો ઓપર હોય ને તો પંદર અઠ્ઠા એકસો વીસ એવી જ રીતે ફરી પાછું બીજું જે ત્રીજા ભાગનું અંતર છે એ પણ અંતર તો એકસો વીસ જ લેવાનું છે

હવે આનું સાદરૂપ આપી દો જે આવે મારો જવાબ છે ઉપર સરવાળો ને હું આના છેદ ઉડાડીશ તો સ્પષ્ટ છે કે ભાગ પાડું પાંચ ત્રણ પંદર અહીંયા પાંચ થી છેદ ઉડાડું છું પાંચ સત્તા પાંત્રીસ પાંચ બે દસ અને ચોવીસ તેરી બોતેર મારો આન્સર આવશે ચોવીસ કિલોમીટર પ્રતિ કલાક ચોવીસ કિમી પ્રતિ કલાક આ આપણો જવાબ આવશે તો આશા રાખું છું બધાને ક્લિયર હશે તો એક વખત ફટાફટ બધા મિત્રો એક વખત આપી દો ચાલો જલ્દીથી બધાને ક્લિયર છે પછી આપણે આગળ વધીએ છીએ અંદર ફટાફટ એકવાર થાંભ આપી દો ભાઈ ચાલો બધા અને બીજું ભાઈ જો એક ચોખ્ખી વાત ભાઈ મહેનત ખૂબ સરસ રીતે હું અને તમે આપણે બધા જ કરી રહ્યા છીએ તો ચોક્કસથી આપણે આ વિડીયોને અન્ય વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાના છે અને લાઈક કરવાનું ભૂલાય નહીં લાઈક કરવાનું ભૂલાય નહીં બનાવીશું લાઇક કરવાનું ભૂલાઈ નહીં તમામ મિત્રો સુધી ભલે અત્યારે લાઈવમાં તો જોડાવાનું જ હતું ડેફિનેટલી પણ પછી પણ આપણે આપણા મિત્રો સુધી આની લિંક પહોંચાડીશું અને ઇન બોક્સ એકેડેમી એક સરસ મજાનું સરાહનીય કાર્ય આપ બધા માટે કરી રહ્યા છે બરાબર કે ભાઈ અમે પણ સતત એવો પ્રયત્ન કરી રહ્યા છીએ કે ભાઈ મારી સાથે જોડાયેલો અમારી સાથે અમારી સંસ્થા સાથે જોડાયેલો એ પછી યુટ્યુબના માધ્યમથી હોય કે ઓફલાઈનના માધ્યમથી હોય એક પણ વિદ્યાર્થીને એક પણ પ્રકારની તકલીફ ન પડવી જોઈએ એવો સતત અમારો પ્રયત્ન છે અને એ પણ ખરું કે ઘણા ઘણા વિદ્યાર્થીઓ કદાચ ઓફલાઈનની અંદર એજ્યુકેશન નથી મેળવી શકતા તો એમના સુધી પણ અમે પહોંચી શકીએ એમને કંઈક સારું માર્ગદર્શન સારું જ્ઞાન આપી શકીએ એ જ હેતુ છે તો મિત્રો હજુ પણ અગર આપે યુટ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને રેગ્યુલરલી તમને અને હા જે કંઈ નોટિફિકેશન છે એને પણ ઓન રાખજો કે જેથી કરીને તમને ચોક્કસથી વિડીયોની જે કંઈ લિંક હોય માહિતી હોય એ તમને મળતી રહે અને લાઇક તો કરવાનું ભૂલવાનું થતું જ નથી ચોક્કસથી લાઈક કરી દેજો સરસ ચાલો તો હવે આગળ જઈએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર એકવાર કોઈકને પ્રશ્ન છે કે રિપીટ કરવાનું કહ્યું એકવાર ફાસ્ટ ફોરવર્ડમાં સાંભળી લો ભાઈ ફાસ્ટ ફોરવર્ડમાં સાંભળી લો પંદર કિમી પ્રતિ કલાક ત્રીસ અને ચાલીસ હલવાઈ જાઓ એકસો વીસ ને જ ત્રીજા ભાગ તરીકે ગણીને ચાલવાનું છે એટલે કે પહેલું અંતર છે ને એ જ એકસો વીસ છે પછીનું અંતર એકસો વીસ પછીનું અંતર એકસો વીસ એટલે ટોટલ ત્રણસો ને આવી રીતે કરવાનું ડન છે હા એના માટે હું અલગથી વિડીયો જ બનાવીશ એમ બેઝિકલી ડાયરેક્ટલી નહીં સમજાવી શકું પણ અત્યારે આપણે જે ઝડપ અંતર ભણી રહ્યા છીએ તો એના ઉપર ફોકસ રાખીએ બરાબર છે એટલા માટે એ બેટર વે એ છે કે આપણે વ્યવસ્થિત રીતે આખો એનો વ્યવસ્થિત વિડીયો જ બનાવીશું તો ચાલો બધાને ક્લિયર છે પછી અહીંયા સમય આપણે કેવી રીતે મળ્યો પંદર કિલોમીટર એક કલાકમાં કપાય તો એકસો આઠ કલાકમાં કપાય ત્રીસ કિલોમીટર એક કલાકમાં કપાય તો એકસો વીસ ચાર કલાકમાં કપાય ચાલીસ કિલોમીટર એક કલાકમાં કપાય તો એકસો વીસ ત્રણ કિલોમીટર પછી તો મારી સામે છે એ સાદુરૂપ છે ધેટ્સ ઇટ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ હિયર જરા ધ્યાનથી જોઈ લેજો આ નવો પ્રશ્ન ચાલો તો એક વ્યક્તિ શહેર એ થી શહેર બે સોરી શહેર બી સુધી સાયકલ પર 18 કિમી પ્રતિ કલાકની ઝડપે જાય છે તથા શહેર બી થી શહેર સી સુધી સાયકલ પર 12 કિમી પ્રતિ કલાકની ઝડપે જાય છે જો શહેર બી થી શહેર સી નું અંતર શહેર એ થી શહેર બી ના અંતર કરતાં બમણું હોય તો આખી મુસાફરી દરમિયાન તેની સરેરાશ ઝડપ કેટલી હશે આ તો ચોખ્ખી વાત છે ભાઈ જેનો કન્સેપ્ટ ક્લિયર હોય વિષય વસ્તુને ઊંડાણપૂર્વક સમજ્યા હોય એને જ આમાં ભેગું થાય ભાઈ બરાબર હું તો એક જ વસ્તુ બોલું છું ભાઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી હોય તો એટલી મને ખબર પડે કે ખાબોચી એક્ઝામો પાસ ન થાય દરિયામાં ડૂબકી મારવી પડે ચોખ્ખી વાત બરાબર વિગતવાર વિષય વસ્તુને સમજવી પડે તો જ આપણું ભેગું થાય તો આ પ્રશ્નને ધ્યાનથી જોઈ લેજો એક વ્યક્તિ એટલે ટૂંકમાં શોર્ટકટ વોટકટ ભૂલી જવાનું ભાઈ શોર્ટકટ બનાવો શોર્ટકટની પાછળના ભાગો

હું લસા આગળ સમજાવીશ કોઈ એનો પર્ટિક્યુલર વિડીયો બનાવીશું એમાં આપણે હાલના તબક્કે યાદ રાખો કે અઢાર ને બાર ના ઘડિયામાં આવતી નજીકની સંખ્યા એટલે છત્રીસ કિલોમીટર ધારી લીધું તો હવે ફરીથી એક વખત ભાઈ એક વાર વાંચી લેજો ભાઈ વાંચી લેજો સુધી સાયકલ પર આટલા અંતર કાપ્યું કાપ્યું છે છે સોરી આટલી બરાબર આન્સર તમે શાંતિ થી પેલા વિચારી લેજો એટલે પહેલું અંતર એને છત્રીસ પહેલું અંતર એ થી બી સુધીનું છે જે છત્રીસ કિલોમીટર મેં ધારેલું છે આ એમ માની લો આ છે આ બી છે આ છત્રીસ કિલોમીટરનું અંતર છે ઠીક છે તો મેં આ છત્રીસ કિલોમીટર ધાર્યા સમય કેટલો આવશે ભાઈ જલ્દી કહી દો મને બરાબર સમય કેટલો આવશે અહીંયા તો કે અઢાર કિલોમીટર કાપતા જો એક કલાક થાય ને તો છત્રીસ કિલોમીટર કાપતા બે કલાક થાય અઢાર કિલોમીટરમાં એક કલાક થાય તો છત્રીસ કિલોમીટરમાં બે કલાક થાય આખા ગામને ખબર પડે અહીંયા બે કલાક આવે પણ હવે ભૂલતા નહીં ભાઈ હવે ભૂલતા નહીં બી થી સી સુધીનું શહેર અંતર છે સોરી શહેર બી થી સી નું અંતર છે એ થી બી ના અંતર કરતા બમણું છે આનું અંતર બોતેર લેવાનું થશે જોજો ધ્યાનથી છત્રીસે મને રકમમાં ક્યાં આપ્યા નથી બોતેર મને રકમમાં ક્યાં આપ્યા નથી એ માત્ર મારે ધારીને લઈ આવવાના છે મેં લસા કાઢ્યો જે છત્રીસ આવ્યો તો આ ડિસ્ટન્સ છત્રીસ છે આ ડિસ્ટન્સ એનું ડબલ એટલે એટલે કે કે થશે મારે અહીંયા અંતર લખવાનું થશે બોતેર અને હવે સમય જરા નોંધી લેજો બાર કિમી પ્રતિ કલાકની ઝડપે જતું હોય તો બોતેર કિલોમીટર કાપતા એને છ કલાકનો સમય લાગે મને એટલી ખબર પડે ભાઈ છ કલાકનો સમય લાગે બરાબર આરામથી ખબર પડે કે અંતર આ અંતર કરતા બમણું છે ડબલ છે તો એ બોતેર આવશે અને સમય આવશે છ અને હવે એનું રૂપ આપીએ આનો સરવાળો એકસો આઠ એના છેદમાં આઠ એકસો આઠ ના છેદમાં આઠ ઓફકોર્સ આનો હું પહેલા છેદ ઉડાડું છું ચાર ગુણ્યા બે હું પહેલા ભાગ પડી નાખું ચાર થી છેદ ઉડાડું છું ભાઈ જોઈ લેજો ધ્યાનથી ચાર થી હું આના છેદ ઉડાડું છું તો ભાઈ સત્યાવીસ ગુણ્યા ચાર અને ના આવડે તો ભાગાકાર તમે કરી શકો બાકી સત્યાવીસ બરાબર સત્યાવીસ ગુણ્યા ચાર આવશે અને હવે સત્યાવીસ ના છેદમાં બે એટલે કોઈ પણ ના છેદમાં બે એટલે તેર પોઈન્ટ પાંચ આપણો જવાબ આવે આને કહેવાય દાખલો અને કહેવાય લેવલ વાળો પ્રશ્ન પરીક્ષા લક્ષી કન્ટેન્ટ બરાબર કે જે આપણને કઈ હેલ્પફુલ થાય એક્ઝામમાં કઈક પૂછાય તો આવી રીતના પ્રશ્નો આવે કે પરીક્ષામાં હવે કઈક નવી નવી પદ્ધતિઓ નવી નવી બાબતો આપણી સામે આવતી જાય છે તો સીધો હિસાબ છે કે ભાઈ હવે કઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી તૈયારી કરીએ ક્યાં સુધી ચીલા તૈયારી કરી કરીને ક્યાં સુધી યુટ્યુબની અંદર માત્ર ને માત્ર બિનજરૂરી પાસ કરીને આપણે મથિયા કરશું કન્ટેન્ટ જોઈએ છે સારું કન્ટેન્ટ જોઈએ છે તો આવી જાવ અંદર તમારા મિત્રો જે કોઈ પણ હજી ખાલી ખોટા સમય પસાર કરતા હોય એમને જરા કહો કે કન્ટેન્ટ સારું હોય તો મારો ભાઈ આવી અંદર તને ખબર પડી જાય કે કન્ટેન્ટ કોને મેથ્સ નું કન્ટેન્ટ કોને કહેવાય સારી રીતે શું ભણી શકાય એ આવે એટલે એને ખબર પડી જાય તો આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો હશે પહેલા મેં બાર અને અઢાર નો લસા કાઢ્યો જે છત્રીસ આવે છે આ ડિસ્ટન્સ છત્રીસ તો આ ડિસ્ટન્સ એનું ડબલ એટલે કે બોતેર આવે

ત્રીસ કિમી પ્રતિ કલાક અને વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે એક જ સમય આવી રહી હોય તો કેટલા સમય પછી બંને બસ ભેગી થઈ જશે મિત્રો સાચું કહું તો મને જેટલા મને જેટલા અત્યારે લાઈવ દેખાય છે એટલી લાઈક મને દેખાતી નથી ભાઈ તો મિત્રો એટલી ચોક્કસથી ફરજ બને છે આપણી કે આટલું સરસ કન્ટેન્ટ મળી રહ્યું છે આટલું સરસ રીતે આપણે ભણી રહ્યા છીએ તો લાઈક તો બનતી હૈ ભાઈ બરાબર લાઈક તો બનતી હૈ તો ચોક્કસથી લાઈક કરવાનું ભૂલશો નહીં પેલા તો ફટાફટ લાઇક કરવાનું બાકી હોય તો અત્યારે જ લાઈક કરી દેજો મહેરબાની કરીને બરાબર

જેને આપણે ઇંગ્લિશમાં રિલેટિવ સ્પીડ પણ કહેતા હોઈએ છીએ સાપેક્ષ ઝડપને આપણે રિલેટિવ સ્પીડ પણ કહેતા હોઈએ છીએ બરાબર તો સાપેક્ષ ઝડપ ની અંદર ભાઈ સાંભળજો સાપેક્ષ ઝડપમાં બહુ મહત્વનો મુદ્દો ધ્યાનથી સમજી લેજો કારણ કે હવે ના દાખલાઓ સાપેક્ષ ઝડપ આધારિત હશે એટલે એને ધ્યાનથી સમજી લેજો હું આને પણ કઈક અલગ રીતે સમજાવવાનો છું બરાબર જે આપણે વર્ષોથી આ વર્ષોથી આ કરતા આવીએ છીએ એના કરતા કઈક અલગ રીતે સમજવાના છે એટલે સમજી લેજો કે સૌથી પહેલી વાત તો એ કે સાપેક્ષ ઝડપ ક્યારે આવે તમારે નોટડાઉન કરવું હોય તો કરી લેજો ભાઈ કે જયારે બે વ્યક્તિ અથવા તો બે વાહન એક સાથે ગતિ કરે ત્યારે સાપેક્ષ ઝડપ આવે

અથવા એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય તો હંમેશા ઝડપનો સરવાળો થશે ઝડપનો સરવાળો થશે તો આજે લખેલું છે એવું લાગે તો આનો સ્ક્રીનશોટ અત્યારે પાડી લેજો અને એવું લાગે તો વિડીયો ફરીથી જોઈને પછી લખી લેજો તો પેલા આ વસ્તુને સ્ક્રીનશોટ પાડી લેજો કારણ કે અગત્યની બાબત મેં લખી છે તમારી સામે કે સાપેક્ષ ઝડપ ત્યારે જ લાગવું પડે કે જ્યારે બે વ્યક્તિ કે બે વાહન એક સાથે ગતિ કરતા હોય વધુમાં જો એક જ દિશામાં હોય તો ઝડપની બાદબાકી થાય અને સામે સામે હોય અથવા એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય તો ઝડપનો સરવાળો થાય આ વાત અહીંયા પૂરી ચાલો ઠીક છે તો આશા રાખું છું કે તમે એને લખી લીધું હશે અથવા સ્ક્રીનશોટ પાડી લીધું હશે હવે દાખલામાં આવી દો અહીંયા ચોખ્ખું કહ્યું છે કે ભાઈ ત્રીસ કિમી પ્રતિ કલાક ને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક જ સમયે આવી રહી છે બરાબર સામે સામેની દિશામાં સામે સામે હોય ત્યારે ઝડપનો સરવાળો થાય આની ત્રીસ આની વીસ એનો મતલબ કે સાપેક્ષ ઝડપ આવશે સાપેક્ષ ઝડપ આવે પચાસ કિમી પ્રતિ કલાક આ એની સાપેક્ષ ઝડપ થઈ પચાસ કિમી પ્રતિ કલાક એની સાપેક્ષ ઝડપ થઈ બરાબર છે તો પચાસ કિમી પ્રતિ કલાક સાપેક્ષ ઝડપનો શું અર્થ થાય પચાસ કિલોમીટર કાપતા એક કલાક થાય છે તો

સૂત્રનો ઉપયોગ આગળના પ્રશ્નો સરેરાશ ઝડપના હતા એટલે આપણે સૂત્રનો યુઝ કરતા હતા કે ઝડપ બરાબર અંતરના સમય પણ જ્યારે અંતર કે જ્યારે સમય શોધવાનું હોય ત્યારે ત્રિરાશીનો જ ઉપયોગ કરવાનો તો સીધી સિમ્પલ વાત છે કે અહીંયા મારે સાપેક્ષ ઝડપ લેવાની થાય કારણ કે બે બસ ગતિ કરી રહી છે અને પાછી સામે સામેની દિશામાં છે એટલે ઝડપનો સરવાળો થાય બંનેનો નો સરવાળો થશે ત્રીસ અને વીસ નો સરવાળો પચાસ કિલોમીટર જવાબ છે દાખલો થઈ ગયો પૂરો અને હવે આ બે ચાર આપણો જવાબ નેક્સ્ટ ક્વેશન ઇઝ યાર ફટાફટ જોઈ લેજો ભાઈ અહીંયા લખ્યું છે કે ઘરણાની ચોરી કરી રહેલ એક ચોર ત્રણસો મીટર દૂર રહેલા પોલીસને જોઈને દસ મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપે દોડે છે દસ મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપે ચોર દોડે છે જ્યારે પોલીસ તેને પકડવા પંદર મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપે દોડે છે પંદર મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપે એ દોડે છે પચાસ એ સરેરાશ ઝડપ અને કે કદાચ તમે વિડીયો આગળનો નહીં જોયો હોય મેં એક અહીંયા માહિતી લખી હતી કે જ્યારે સામે સામે આવતા હોય ત્યારે હંમેશા ઝડપનો સરવાળો થાય એટલે આપણે એમાંથી એ બંનેનો સરવાળો કરેલો કે અહીંયા આપણને આ જે ત્રીસ અને વીસ આપ્યા છે એનો સરવાળો પચાસ થાય સાપેક્ષ ઝડપ હોય ને એટલે બંનેનો સરવાળો આવે ઓકે ચાલો તો હવે પાછા આપણે દાખલામાં આવી જાવ અહીંયા લખ્યું છે કે ઘરણાની ચોરી કરી રહેલા એક ચોર ત્રણસો મીટર દૂર રહેલા પોલીસને દસ મીટર પ્રતિ સેકન્ડ ઝડપે દોડે છે પોલીસ એને પકડવા પંદર મીટર પ્રતિ સેકન્ડ ઝડપે દોડે છે અહીંયા કોઈ વ્યક્તિ એવું નહીં કહે સાપેક્ષ ઝડપ તો છે જ પણ સાપેક્ષ ઝડપમાં સર એવું નથી કીધું અહીંયા એક જ દિશામાં છે કે સામ સામે આગલા પ્રશ્નમાં કીધું તું તને કહેવાની જરૂર છે તને કહેવાની જરૂર છે ભાઈ કે ચોર દોડે છે પોલીસ દોડે છે તો બે વચ્ચે એવી તો લાગણી નહીં હોય ખામ સામે આવતા છે કોમન સેન્સ વાપરવાની કે નહીં સાબુ વાપરવાનું ને સાબુ સાબુ સામાન્ય બુદ્ધિ હે કે ભાઈ ચોર દોડતો હોય ને પોલીસ દોડતો તો અફકોર્સ બને એક જ દિશામાં હોય અને જ્યારે અને જ્યારે એક જ દિશામાં હોય તો સરેરાશ ઝડપ સોરી સાપેક્ષ ઝડપ પંદર માંથી દસ બાદ થાય તો પાંચ મીટર પ્રતિ સેકન્ડ આ એની સાપેક્ષ ઝડપ થઈ અને અહીંથી હવે મંડાણ થશે કે એક સેકન્ડમાં પાંચ મીટર અંતર કાપે છે એવું થયું એક મિનિટ આવે આ મારો જવાબ છે એક મિનિટમાં અહીંયા પૂરું થઈ જશે ઓકે ફરી એકવાર દસ મીટર પ્રતિ ઝડપ પંદર મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપ બંને એક જ દિશામાં એટલે ઝડપ ની બાદ બાકી થાય ઝડપની બાદ બાકી પાંચ મીટર પ્રતિ સેકન્ડ આવેલ છે જેનો અર્થ થાય પાંચ મીટર અંતર કાપતા એક સેકન્ડ તો ત્રણસો મીટર અંતર કાપતા કેટલો સમય અને પછી સાદુ રૂપ આપ્યું સાઠ સેકન્ડ જવાબ આવે અને સાહિત સેકન્ડ એટલે એક મિનિટ જે મારો આન્સર થશે તો આશા રાખું છું કે હવે આમાં દુવિધા ના હોવી જોઈએ સાપેક્ષ ઝડપની પણ હવે પરફેક્ટ માહિતી મળી ગઈ છે એક મિનિટ આપણો જવાબ છે નવો પ્રશ્ન છે એને પણ જરા ધ્યાનથી જોઈ લેજો નવમો પ્રશ્ન એક કાર પચાસ કિમી પ્રતિ કલાક અને બીજી કાર ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે એક જ દિશામાં

બે કાર ગતિ કરે સાપેક્ષ ઝડપ આવે એક જ દિશામાં હોય બાદ બાકી થાય દસ કિમી પ્રતિ કલાક તો હવે આનો અર્થ સ્પષ્ટ છે કે એક કલાકમાં બે વચ્ચેનું અંતર દસ કિલોમીટર હોય તો લખ્યું છે પાંચ કલાકને અંતે અંતર કેટલું હશે યુપીએસસી લેવલનો સવાલ છે આ યુપીએસસી લેવલનો સવાલ ફટાફટ કમેન્ટમાં આન્સર આપો ભાઈ આન્સર હવે હું નહીં આપું તમારે દેવાનો છે એક કલાકમાં દસ કિલોમીટર તો પાંચ કલાકમાં કેટલા યુપીએસસી નો સવાલ અને થી પણ હાયર લેવલ પણ હજી આમાં ગામ બિચારું મથે અને હજી એનું બિચારોનું ભેગું નથી થતું કોઈ રીતે કારણ કે એ તો ખબર નહીં કોણ જાણે કેવું નવું નવું લઈ આવે છે આમ હોય તો આમ થાય અને આમ હોય તો આમ થાય અને આમ હોય તો આમ થાય અને પછી પછી પરસો ઓડી જાય

તો સાપેક્ષ ઝડપ પચાસ માંથી ચાલીસ બાદ થાય તો દસ કિમી પ્રતિ કલાક આવે ધેટ સીટ સાચા છો બધા જવાબ સાચા છે બધાના જવાબ સાચા છે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ હું આગળ વધું છું કે હવે આવે છે ભાઈ નવો પ્રશ્ન પચાસ કિલોમીટર રાઈટ છે વિરાટ કોહલી પોતાની બુગાટી કાર અને રોહિત શર્મા પોતાની બેન્ટલી કાર લઈને મુંબઈ થી એકબીજાની વિરુદ્ધ દિશામાં નીકળે ભાઈ તાકાત વાળી કાર આવી ધ્યાન વિરાટ કોહલી નીકળો છે પોતાની બુગાટી કાર લઈ રોહિત શર્મા બેન્ટલી કાર લઈને નીકળો છે અને મુંબઈ એક બીજા થી વિરુદ્ધ દિશામાં નીકળે છે કેટલા કલાક પછી બંને ચારસો કિલોમીટર દૂર હશે ભાઈ જોજો ધ્યાન થી બુગાટી ને બેન્ટલી ને એ તો ઠીક છે એ તો ખાલી હસવા ખાતર છે મુદ્દાની વાત એ છે બે વ્યક્તિ છે અને બે જણાની કાર છે અને બે એકબીજાની વિરુદ્ધ દિશામાં નીકળે છે હવે અહીંયા પછી કોઈની કેસેટ ચોટી ન જાવી પડે કે સર વિરુદ્ધ દિશા એટલે વિરુદ્ધ દિશા એટલે જો હું તમને બહુ સીધી ને સિમ્પલ વાત સમજાવી દઉં કે જ્યારે કોઈ એક વ્યક્તિ એક પર્ટિક્યુલર દિશામાં જઈ રહ્યો છે બીજો વ્યક્તિ એની જ દિશામાં જઈ રહ્યો છે તો આને એક જ દિશા કહેવાય તો આમાં બાદ બાકી આવે આમાં બાદ બાકી આવે એક વ્યક્તિ આમ હોય એક વ્યક્તિ આ બાજુ હોય સામ સામે આવે છે આ બંને સામ સામે આવે છે તો આવા કેસમાં સરવાળો થાય અને એક વ્યક્તિ આમ જતો હોય એક વ્યક્તિ આમ જતો હોય તો આને એકબીજાની વિરુદ્ધ દિશા કહેવાય એકબીજાની વિરુદ્ધ તો પણ સરવાળો જ આવે ખરા અર્થમાં જોઈએ તો આ બંને કેસમાં સેમ સિચ્યુએશન જ લાગુ પડે કારણ કે બેની ડિરેક્શન ઓપોઝિટ છે ભાઈ

ચારસો પાંચના ના બસો સિત્તેર અને હવે હવે શું આવશે તો કે હવે સમસ્યા આવશે છેની સમસ્યા છેદ ઉડાડવાની કા તો કે છેદ ઉડતા જ નથી તો પાછું યાદ કરી દઉં ઉડે નહીં હો ભાઈ બંધ ઉડાડવા પડે છેદ ઉડે નહીં છેદ ને ઉડાડવા પડે ભાઈ તો અહીંયા તો મારો ભાઈ ભાગ પાડે તને કાંઈ ખબર ન પડે ને કાંઈ ન ખબર પડે ને તો તને એટલી ખબર મીંડું છે પાંચ થી ભાગ આલે પાંચ થી આમ સારા આનો સારા અક્ષરે છેદ ઉડાડી દે ભાગ પાડના પાંચ પાંચ પચીસ બે ગયા એટલે વીસ પાંચ ચોકવીસ અને હવે પાંચ થી આને ઉડાડ પાંચથી ઉડાડ પાંચ અઠા ચાલીસ ને પાંચ એક પાંચ હવે ચોપનના પાછા ભાગ પર નવ છ ચોપન બરાબર તો હવે નવ થી અહીંયા ઉડાડ નવ નવ એક્યાસી અને છ ના ભાગ પર ત્રણ ગુણ્યા બે અને હવે ત્રણથી ઉડાડ ત્રણ ત્રણ નવ ત્રણ ના છેદમાં બે આ જવાબ છે એક પોઈન્ટ પાંચ એ લખી શકાય ડેફિનેટલી સાચા ત્રણ ના છેદમાં બે બરાબર છેદ ઉડાડતા કાંઈક છેદ ઉડાડમાં રોકેટ ટેકનોલોજી નથી ભાઈ બરાબર આની પહેલા કીધું છે કે અંગ્રેજો કહેતા ભાગલા પાડો ને રાજ કરો આપણે કહેવાનું છેદ ભાગ પાડો ને છેદ ઉડાડો

આપને હું જણાવું છું જેનો આન્સર તમારે મને કમેન્ટ બોક્સમાં આપવાનો છે કે આ પ્રશ્નનો આન્સર શું આવશે આ પ્રશ્નનો આન્સર તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે તો આ પ્રશ્નને સ્ક્રીનશોટ લઈ લેજો અને મને આન્સર કમેન્ટ બોક્સમાં જણાવજો તો જે કાંઈ ભણ્યા છે એની ખૂબ સરસ રીતે પ્રેક્ટિસ કરીશું એક વખત બધા પહેલાં તો મારી સાથે જોડાયેલા છો જય હિન્દ જય ભારત કમેન્ટમાં લખી નાખો ભાઈ જય હિન્દ જય ભારત ફટાફટ લખી નાખો બરાબર તો બાકીનું યસ બાકીનું હવે પાછું ફરીથી આપણે નેક્સ્ટ લેકચર માં ભણીશું હજી ચેપ્ટર પૂરું નથી થયું ચેપ્ટર તો હજુ બાકી જ છે યસ વિરેન્દ્રસિંહ થેન્ક યુ બધા જય હિન્દ જય ભારત લખી નાખો ભાઈ બરાબર કે ભાઈ કાલ ઝડપથી કરાવજો સર એટલે જાજુ શીખી શકીએ હા અર્જુનસિંહ યસ ડેફિનેટલી બરાબર આમાં શું છે થોડુંક સાપેક્ષ ઝડપ ને સરસ ઝડપ નવા નવા કન્સેપ્ટ આપતા હોય ને એટલે મારે થોડુંક ધ્યાનથી સમજાવવું પડે ઠીક છે યસ તો આનો આન્સર કાલે કમેન્ટમાં અત્યારે નહીં અત્યારે નથી જોતો મારે બરાબર એ કમેન્ટમાં જણાવજો બરાબર કમેન્ટમાં મને આન્સર આપજો બધાનો જવાબ મારે જોયો છો ભાઈ જેટલા જોડાયેલા હતા એ તમામ મિત્રો મને કમેન્ટ બોક્સમાં આન્સર આપશે તો બાકીનું નેક્સ્ટ સેશનમાં નેક્સ્ટ લેક્ચરમાં હજી આગળ આપણે ભણવાના છીએ તો આજના સેશનમાં ભણ્યા છીએ તમને જો ખરેખર એમ લાગ્યું હોય કે ના કંઈક સારું જ્ઞાન મળ્યું સારું કન્ટેન્ટ મળ્યું છે તો ચોક્કસથી આપણા અન્ય મિત્રો સુધી આની લિંકને પહોંચાડજો અને એમને પણ કહેજો આવતીકાલથી લાઈવ લેક્ચરમાં હાજર રહે સમય રાત્રિનો વાગ્યાનો છે આ બધા સારી રીતે જાણો છો અને આ આયોજન ઘણા લાંબા ગાળા સુધીનું છે કોઈ ટૂંકા ગાળા પૂરતું આયોજન નથી હું આખે આખું મેથ્સ અને સાથે સાથે રીઝનિંગ પણ આપને ભણાવવાનો છું તો મળ્યા છીએ નેક્સ્ટ સેશનમાં જય હિન્દ જય ભારત ખુશ રહેજો સલામત રહેજો